અમારા માલધારી સમાજ ઘણો બેઠો છે, કડા વાળો, કડા વાલે બડા વાલે હોતે હે, બડા ડાંગ ભી હોતે હે, કડા વાલે ડાંગ વાલે હોતે હે. આ બધાય છે, બધાય આવી ગયા. વાહ વાહ. એટલે આપણે જ્ઞાતિ ગૌરવ જરૂર રાખજો બધાય. હું દરબાર છું, હું ઠાકોર છું, હું સોધરી નું, હું પટેલ નું, હું ભરવાડ નું, હું રબારી નું, હું ગઢવી, હું બ્રાહ્મણ, હું હુતાર, હું જે હોય તે જ્ઞાતિ ગૌરવ જરૂર રાખવું. જ્ઞાતિ ગૌરવવું જોઈએ, જ્ઞાતિ વાદ નહીં. જ્ઞાતિ ગૌરવ કોને કહેવાય એ કહી દઉં. એક જ્ઞાતિ નો યુવાન અવાજ કરે ને 18 વર્ણ એની આરે ઉભારી અને જ્ઞાતિ ગૌરવ કહેવાય, એને જ્ઞાતિ ગૌરવ કહેવાય 18 વર્ણ. અને તમને આથી જો હું કોઈ જ્ઞાતિ ઓલો માણસ નથી, પણ જે શિવી નો કહી તમને પાપ લાગે. 5000 વર્ષના ઇતિહાસમાં, મામા 5000 વર્ષના ઇતિહાસમાં કોઈ મને એવું બતાવે કે દરબાર નો દીકરો ઘોડી ઉપર સવાર થઈ નીકળ્યો, કોઈ ગાયું વાળી જતો અને નીકળ્યો, બાગડતા બાગડતા ઘોડી નીકળી, અને એમાં કોકે કીધું બાપુ ક્યાં જાવ, તો કે ગાયું વાળી જઈશ, કોક દુશ્મનને મારવા જાઉં. એવું છે કે હા, કે પણ તમને એ ખબર છે, તમે નકરી નકરા ઘરેથી નીકળી ગયા, કે શું કે ગાયું વાળી ગયા, એ દરબારની ગાયું નથી, કે તો એ તો રબારીની છે ગાયું, એ ગાયું તો ઠાકોરની છે, એ ગાયું તો પટેલની છે, એ ગાયું તો ગઢવીની છે, એ ગાયું તો બ્રાહ્મણની છે, તમારી દરબારની ગાયું નથી વાળી જતા. તો દરબારે એવું કીધું કે ઠેક એવું મને એમ કે અમારી ગાયું વાળી જાય છે, એમ કરીને ઘોડી પાછી વાળી લીધી. એવો 5000 વર્ષમાં એક જ દાખલો બતાવી દો એટલે એની વાત કરવાનું બંધ કરી દે. ભલા માણસ બને નહીં, બને નહીં અને બને નહીં. ગાયું કોઈ ની હોય પણ વાર કરજો, ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂર નો થાય ભેટો, પછી કાળજા વેરતો હાદજા હાંભળે કેમ બેહી રહે ક્ષત્રી બેઠો. અને એકાદી કડીમાં અમારો માલધારી ડાયરો ઘણો છે અહીંયા, એટલે લાલ લાલ પાઘડી એ મન માર મોયો, એ માલધારી કિયો માલધારી હા, તારી લાલ લાલ પાઘડી એ આટિયાળી પાઘડી એ વાઘડી એ પૂછડી એ પડિયાવી લાકડી એ મન માર મોયો, એ માલધારી કિયો માલધારી હા. બાપો બાપો બાવલિયો, બાપો બાપો બાવલિયો, લાલ પાઘડીએ મન માર મોયો, એ માલધારી કિયો માલધારી હા, તારી લાલ લાલ પાઘડીએ આટિયાળી પાઘડીએ વાઘડીએ પૂછડીએ પડિયાવી લાકડીએ મન માર મોયો, એ માલધારી કિયો માલધારી હા. બાપો બાપો બાવલિયો, બાપો બાપો બાવલિયો.